સમાચારમાં આગળ વાત કરીએ. વડોદરામાં એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રંગોમાં રંગાયા છે. વિદ્યાર્થીઓ નેચરલ કલર અને ફૂલોથી વિદ્યાર્થીઓએ હોળી રમ્યા અને પ્રેમ અને ઉમંગના ઉત્સવને મનાવ્યો. તો આ સાથે સાથે વિદ્યાર્થીઓએ પર્યાવરણની જાળવણીનો પણ સંદેશો આપ્યો છે. વધુ વિગત આપશે સંવાદદાતા માનુ ચાવડા, વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે. માનુ, આજે હોળીનો પાવન પર્વ છે, એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નેચરલ કલર અને ફૂલોથી હોળી રમ્યા છે, શું માહોલ છે હાલ ત્યાં? મનીષા, આજે હોળી અને આવતીકાલે ધૂળેટીનો પાવન પર્વ છે. આજે એક દિવસ પહેલા કોલેજ ચાલુ છે એટલે જે કોલેજિયન વિદ્યાર્થીઓ છે અત્યે મળ્યા છે અને અહીંયા એ લોકોએ ધૂળેટી રમવાનું આયોજન કર્યું છે. એકબીજાને વિવિધ કલરોથી રંગી અને આ વિદ્યાર્થીઓ આનંદ મનાવી રહ્યા છે. જે તહેવાર છે એની ઉજવણી કરી રહ્યા છે. ખાસ કરીને આ વિદ્યાર્થીઓએ એક થીમ પણ નક્કી કરી છે કે પાણી વગરના કોલા માત્ર કલરથી એટલે પર્યાવરણની જાળવણી થાય, સ્ક્રીનને પણ નુકસાન ન થાય એવી રીતે અહીંયા ધૂળેટી રમવાનો કાર્યક્રમ કર્યો છે. આજ સવારથી આ વિદ્યાર્થીઓ એકબીજા મિત્રોને કલરોથી એકબીજાને રંગી રહ્યા છે. વાત કરીએ છીએ આપણે કેટલાક વિદ્યાર્થીઓ સાથે, શું કહો છો, કેવી રીતનું આયોજન કર્યું છે, ખાસ કરીને માત્ર કોરા કલર લઈ અને ધૂળેટી રમી રહ્યા? હા, આજે કોઈ રીતે કોઈને નુકસાન ના થાય તે માટે અમે પાણીનો બી બગાડ કર્યો નથી અને ફૂલ અને ઇકો ફ્રેન્ડલી કલરથી અમે ધૂળેટીનું મસ્ત સેલિબ્રેશન કર્યું છે અને ખૂબ જ મજા આવી. આવી રીતે જ કાલે બધાએ જ પાણીનો ઉપયોગ બગાડ ના કરવો જોઈએ અને ઇકો ફ્રેન્ડલી કલર્સથી ઉજવણી કરવી જોઈએ. વ્રજ, શું કહો છો, ખાસ કરીને પાણી પર્યાવરણને નુકસાન ન થાય એના માટે શું આયોજન છે મિત્રો સાથે આજે ધૂળેટી રમે? આજે અમે અહીંયા આગળ જે રીતે તમે જોઈ શકો છો કે આજે અમે આગળ ફૂલથી ધૂળેટી રમી, જે ઇકો ફ્રેન્ડલી હર્બલ કલર છે જે મોંઘા છે પણ આપણા શરીરની ચામડીને પણ નુકસાન ના કરે તેમજ પાણીનો પણ ઉપયોગ ના થાય અને તમે નોર્મલ હાથ પણ મારો ને તો કલર નીકળી જાય એવા કલરથી આજે અમે આગળ ધૂળેટી રમ્યા છે અને કાલે અમે એવો જ મેસેજ યુનિવર્સિટી તરફથી મોકલવા માંગીએ છીએ કે આવી જ રીતે સમગ્ર વડોદરામાં અને સમગ્ર ગુજરાત અને દેશભરમાં ઇકો ફ્રેન્ડલી ધૂળેટી રમાય અને છોકરાઓ એન્જોય કરે એવી અમારી આશા છે. મનીષા, ઇકો ફ્રેન્ડલી ધૂળેટી રમે જો વિદ્યાર્થીઓ અહીંયા છે, એકબીજાને કલરથી ધૂળેટીની જે મજા છે માણી રહ્યા છે. આવતીકાલે કોલેજમાં ખાસ કરીને રજા હોય છે, યુનિવર્સિટીમાં રજા હોય છે, આ વિદ્યાર્થીઓ આજે એક દિવસ પહેલા જ આ ધૂળેટીનો પર્વ છે મનાવી રહ્યા છે, એકબીજા મિત્રોને કલરથી રંગી અને આ જે ઉત્સવ છે એને મનાવી રહ્યા છે. ખાસ કરીને આ વિદ્યાર્થીઓએ ધ્યાન પણ એ રાખ્યું છે કે પાણીનો બગાડ ન થાય, આ ઉપરાંત પર્યાવરણની જાળવણી પણ થાય અને વિદ્યાર્થીઓને એકબીજાને સ્ક્રીનને પણ પ્રોબ્લેમ ના થાય એવા હર્બલ કલરનો ઉપયોગ કરી અને આજે ધૂળેટી મનાવી રહ્યા છે. મનીષા જી, બિલકુલ માનું, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે.